नमस्कार विद्यार्थी मित्रों, आज आप गुजराती में लेखन विभाग की अंदर आप चेप्टर नंबर 19 जोशू। चेप्टर नंबर 19 लेखन विभाग अने चेप्टर नु नाम छे अर्जी लेखन। शू छे अर्जी लेखन? अर्जी लेखन एटले शू? तो अरज। आपणे कोई ने अर्जी करता होय, ए अर्जी छे बे त्रण प्रकारे होय। कां तो आपणे कई समस्या होय तो अर्जी करीए, अने कां कोई जगह आपणे नौकरी करवी होय, नौकरी रहेवी होय तो ए एप्लिकेशन करीए। इंग्लिश में एप्लिकेशन के गुजराती में शू कहेवाय? अर्जी। तो मित्रों, आ अर्जी लेखन छे आजे आपणे जोवाना छे। हवे पहेला अर्जी लेखन करता होय तो अमुक मुद्दाओ ध्यान में राखवाना। अर्जी लेखन करती वक्त ध्यान में राखवानी बाबत, आवी बाबतो मित्रों आपणे नीचे समझशू के अर्जी लेखन टाणे तमारे खास ध्यान राखवानी। तो तमारी टेक्स्ट बुक में छे 138 पेज पर अर्जी लेखन ने ध्यान में राखवानी बाबत, एने आपणे समझीए। आ मित्रों, हूँ जे लखावुं समझावुं ए तमारे नोट में उतरता जाजो। पहेलो पॉइंट छे सरनामुं। શું સરનામું? મિત્રો જો, હવે માની લ્યો કે આ એક પેજ છે, આ ઊભો આસ્યો છે અને આ આડો આસ્યો છે। હવે લખો સરનામું, તો કે અરજી કરનારનું નામ અને સરનામું પત્રની જમણી બાજુ શરૂઆતથી લખવું। મતલબ આ બાજુ જો, આ જમણી બાજુ છે, આ કેવી છે? ડાબી બાજુ છે, ડાબી, અને આ જમણી, બરાબર, ડાબા, ડાબી બાજુ આ જમણી બાજુ, જમણી બાજુ અહીંથી પહેલાં નામ શરૂ કરવાનું, બરાબર, અહીંથી નામ શરૂ કરવાનું, બરાબર, પછી નામ લખું, ત્યારબાદ તેનું સરનામું લખું, અને આયે જો આમ સીધી લાઈનમાં જોવું છો, આની કોઈ લાઈન ઓલી આવશે પણ આ સીધી લાઈનમાં આમ તમારે લખવાનું રહેશે, અહીંથી આમ આ વિગત ભરવાની રહેશે આમ। હવે સરનામું લખતા હોય ત્યારે શું શું ધ્યાનમાં રાખવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું। પહેલાં તો નામ આવ્યા, બરાબર, નામ માની લો કે એક્સ વાય ઝેડ છે, બરાબર, નામ આ લખ્યું। હવે સરનામું લખતી વખતે વચ્ચે અલ્પવિરામ મૂકવું અને અંતે પૂર્ણ વિરામ મૂકવું, ત્યારબાદ તારીખ લખવી। જો આ પત્ર કે અરજી લખતા હોય ત્યારે ખાસ જો, પહેલું હું અરજી કરનારનું નામ, જો હવે એક ઉદાહરણ તરીકે અહીં લખ્યું છે તો લખીએ આપણે, દર્શન વી પટેલ। જો અહીંયાથી લખવાનું અહીંયા નામ, દર્શન વી પટેલ, પછી એનું સરનામું। હવે સરનામામાં મિત્રો પહેલાં જે શેરી ગલી હોય ને એ લખવાનું, પછી મેન જે ગામ કે તાલુકો પછી આવશે। હવે અહીંયા આખી લાઈનમાં હોવું જોઈએ, આમ 106
ચંદ્રોદય, ચંદ્રોદય. નામ ત્યાં નામ અગર પૂર્ણવિરામ અલ્પવિરામ ના આવે, અહીંયા અલ્પવિરામ આવશે, નાનો સાતળો કરીને એવું અલ્પવિરામ. પછી તાપી કોલોની અને કતાર ગામ. હવે જિલ્લો કે જે ગામ હોય ને મિત્રો, એ છેલ્લે આવે અહીંયા સુરત, બરાબર. પછી ત્યાં ગામ આવી જાય, જિલ્લો આવી જાય, એટલે પૂર્ણ વિરામ કરી દેવાનો, તી પછી તારીખ લખવાની અહીંયા, બરાબર. અહીંયા તારીખ અહીંયા 6-1 છે આજે, તો એવી રીતના લખવાની, બરાબર. તારીખ અહીંયા એવું નથી, ગમે લખી શકો તમારે, જે તે વખતે તારીખ લખી નહીં, બરાબર, જે તારીખે તમે પત્ર લખો. આ સરનામું જો, પહેલી બાબત એ છે કે પત્ર કે અરજી લખતી વખતે પહેલાં સરનામું જમણી બાજુ ઉપરથી શરૂ કરવાનું, એનું નામ, પછી એનું જે એડ્રેસ હોય એનું નાનું નાનું એડ્રેસ, જે ગલી કે શેરી જે નામ પ્રખ્યાત્યું હોય, પછી એની સોસાયટીનું નામ, પછી એનો તાલુકો કે ગામ હોય એ, અને પછી એનો જિલ્લો. એ જિલ્લો લખાઈ જાય એટલે કામ પૂરું થઈ જાય છે. પછી તમે પિનકોડ લખી શકો એની સામે, આપણે કેમ ખંભાળિયા નામ છે પિનકોડ, એમ પિનકોડ તમે લખી શકો. પણ પિનકોડ લખીને પૂર્ણવિરામ થઈ જાય, પછી તારીખ પિનકોડ અહીં નીચે લખી શકો, પછી આ કામ પૂરું થાય સરનામાનું, બરાબર. તો આગળ જોઈએ, હવે સરનામાનું કામ અહીંયા પૂરું થાય છે. પછી છે સરનામા, પછી બીજો પોઈન્ટ છે મિત્રો સંબોધન. હવે મિત્રો સંબોધન ક્યાં આવે? અહીંયા એડ્રેસ લખ્યા પછી આ એક લીટી મૂકી દેવાની, અહીંયા સંબોધન આવશે, બરાબર. સંબોધન તો લખવાનું, અરજી જેને કરતા હોય તેને સંબોધીને લખવું. હવે માની લ્યો કે તમારે કોઈ તમારા વિસ્તારમાં કચરાનો કે કઈ પ્રોબ્લેમ છે, તો નગરપાલિકાને કરતા તો પ્રતિશ્રી, પ્રતિશ્રી ચીફ ઓફિસર, આ રીતના અહીંયા આવશે પ્રતિશ્રી કરી, બરાબર. પછી કોઈ તમારા વડીલને લખતા તો આદરણીય શ્રી, પૂજનીય શ્રી લખી શકો. તમારાથી નાના હોય તો એને લખતા હોય નાના ભાઈ બહેન, તો વાહલાશ્રી લખી શકો. આવું શું આવશે? સંબોધન. ત્યારબાદનો મુદ્દો જોઈએ મિત્રો, વિષય. શું આવશે? વિષય અથવા સંદર્ભ પણ કહેવાય, બાબત પણ કહેવાય. ઈ મિત્રો શું આવશે? અહીંયા જે સામેવાળાનો હોદો લખાઈ ગયો એનું સરનામું, પછી એક લીટી મૂકી અને અહીંયા મિડલમાં આવશે વિષય, બરાબર. હવે લખીએ વિષય સંદર્ભની અંદર, અરજીમાં વિષય કે બાબત લંબાણપૂર્વક પ્રમાણપૂર્વક જેની ચર્ચા કરવાની છે તે વિષય અહીં ટૂંકમાં લખવો. કેમાં? ટૂંકમાં લખવો, બરાબર. દાખલા તરીકે ગંદકી દૂર કરવા બાબત, ગંદકી દૂર કરવા બાબત લખાઈ ગઈ, બરાબર. વિષય એવી રીતના આવશે, મિડલમાં લખવાનો હોય ગંદકી દૂર કરવા બાબત, પછી આમ અંડરલાઈન કરી દેવાની. આ રીતના વિષય સંદર્ભ લખાશે મિત્રો. આ તો આપણો ત્રીજો પોઈન્ટ, બરાબર. હવે ચોથો પોઈન્ટ જોઈએ, ચોથો પોઈન્ટ છે મિત્રો વિષય વર્ણન.
મિત્રો, જે વિષય આપણે લખ્યો છે એનું વિગતવાર વર્ણન એ પેરેગ્રાફ પાડી, એક લીટી મૂકીને પછી પેરેગ્રાફ પાડી દેવાનું છે. જે વિષય ટૂંકમાં બતાવ્યો તેનું વિગતવાર વર્ણન કરું. ફકરા પાડી બરાબર અહીંથી પેરેગ્રાફ બે ત્રણ પેરેગ્રાફ જેટલા થતા વિગતે વર્ણન કરી દેવાનું. બરાબર, તો આ મુદ્દો લખી લો, પછી આગળ જોઈએ. પાંચમો પોઈન્ટ અંત. છેલ્લે મિત્રો આવશે બરાબર અંત. અરજીનો અંત, અંત હકારાત્મક અપેક્ષાઓ સાથે પૂર્ણ કરવું. એટલે શું કે આમ કરી આપશો એવી આશા સાથે હું વિરમું છું, એમ કે આ ગંદકી દૂર કરવાનું આપણે નગરપાલિકા લખ્યું હોય તેમ કે આ ગંદકી દૂર કરી આપશો એવી હું આશા રાખું છું. બરાબર, એવું પૂરું કરવું. અને છેલ્લે સંબોધન આવે પણ તે જમણી બાજુ અંતે આપની કે આપનો વિશ્વાસુ લખીને અલ્પવિરામ અને કૌંસમાં નામ અને નીચે સહી કરવી. આપણે હતું ને ભાઈ દર્શનવી પટેલ હતું, તો આમ જમણી બાજુ અહીંયા અંતે બરાબર આપનો વિશ્વાસુ અલ્પવિરામ દર્શન વી પટેલ અને અહીંયા સહી. આ રીતના અરજી કે પત્ર લખવાનો થશે. મિત્રો, અત્યારે આપણે આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ, હવે પછીના વિડીયોમાં આપણે અરજી એક લખશું. બરાબર, અરજી બે પ્રકારે તમને પૂછાય છે, એક સમસ્યાત્મક અરજી અને એક વિષય શિક્ષકની કે આપણે અથવા ગમે નોકરી માટેની અરજી કરીએ. બરાબર.